મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બાલગોકુલમ શૈક્ષણિક સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો આજે આપણે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ વિશે સમજવાનું છે. તો ચલો આપણે રમત ઉત્સવ વિશે સમજીએ. એશિયન ગેમ્સ છે રમત ઉત્સવ, એટલે કે એશિયન ગેમ્સ રમત ઉત્સવ એશિયાડ નામે પણ ઓળખાય છે. ક્યાં નામે ઓળખાય છે મિત્રો? તો કે એશિયાડના નામે ઓળખાય છે. અનેક રમતો ધરાવતો આ રમત ઉત્સવ દર 4 વર્ષે યોજાય છે. મિત્રો, કેટલા વર્ષે યોજાય છે? તો કે દર 4 વર્ષે યોજાય છે. તેમાં સમગ્ર એશિયા ખંડના રાષ્ટ્રોના રમતવીરો ભાગ લે છે. કેટલું? તો કે બધા જે રાષ્ટ્રના રમતવીરો છે એ કેટલા ભાગ લે છે? તો કે જે 4 વર્ષે તે લોકો ભાગ લે છે. આ રમત ઉત્સવ ઓલિમ્પિક રમત ઉત્સવ પછી વિશ્વનો બીજો નંબરનો અનેક રમતો યોજાવાનો રમત ઉત્સવ છે. જો આ જેટલો છે વિશ્વનો બીજો નંબરનો જે ભાગ છે એટલું બધું રમત ઉત્સવમાં આવે છે. ત્યાર પછી છે કે પ્રથમ એશિયા રમત ઉત્સવ ઈસવીસન 1951. જો ઈસવીસન 1951માં શું છે મિત્રો? તો કે નવી દિલ્હી ભારતમાં યોજાયો હતો. જો નવી દિલ્હી છે ક્યાં યોજાયો હતો? તો કે ભારતમાં. આ રમત ઉત્સવનું નામ શું છે? તો કે એશિયન ગેમ્સ છે. શું છે મિત્રો? તો કે એશિયન ગેમ્સ. જવાહરલાલ નહેરુએ નક્કી કર્યું હતું. જવાહરલાલ નહેરુએ શું કર્યું હતું મિત્રો? જવાહરલાલ નહેરુએ નક્કી કર્યું હતું. શું નક્કી કર્યું હતું? તો કે એશિયન ગેમ્સનું પ્રતીક છે. શું છે? તો કે એશિયન ગેમ્સનું પ્રતીક છે ઝળહળતો સૂર્ય. શું છે મિત્રો? તો કે ઝળહળતો સૂર્ય. ત્યાર પછી છે, જુઓ મિત્રો, ત્યાર પછી છે કોમનવેલ્થ. કોમનવેલ્થ મીન્સ શું થશે? તો કોમનવેલ્થ ગેમ્સ એટલે કે કોમનવેલ્થ દેશો વર્લ્ડ ઓલિમ્પિક જેવી રમતોની સ્પર્ધાઓ દર 4 વર્ષે યોજે છે. જો શું કરે છે? તો કે દર 4 વર્ષે તેની યોજના થાય છે. જો આ ગેમ્સમાં કોમનવેલ્થના દેશો કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ભારત, દક્ષિણ આફ્રિકા, કેમરૂન, મલેશિયા, સ્કોટલેન્ડ, જમૈકા, કેન્યા, સિંગાપુર, વેલ્સ, સાયપ્રસ, ઘાના, યુગાન્ડા, પાકિસ્તાન, ઉત્તર આયર્લેન્ડ, સમાઓઆ, બહમાસ, શ્રીલંકા, નારુબિન, બોટસ્વાના, ત્રિનિદાદ, ન્યૂગિની અને નાઇજીરિયા ભાગ લે છે. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ઈસવીસન 1911માં ક્રિસ્ટલ પેલેસ લંડનમાં યોજાયો હતો. જો મિત્રો, આ છે તે ક્યાં યોજાયો હતો? તો કે જે કોમનવેલ્થ ગેમ્સ છે આ બધા જ દેશોના નામ આપેલા છે, બધા જ દેશો વચ્ચે યોજાવામાં આવેલો હતો. અને 1911માં ક્રિસ્ટલ પેલેસ લંડનમાં યોજાયો હતો. આ રીતે મિત્રો તમારો પાઠ 8 છે તો અહીંયા પૂર્ણ થાય છે. તો પાઠ 8નું સ્વાધ્યાય છે તે ખૂબ જ ઇઝી છે, કે જે તમે તમારી બુકની અંદર, પાઠ્યપુસ્તકની અંદર આ વિડીયો જોતાં પણ તમે કરી શકો છો. તો ચલો સ્વાધ્યાય છે તે પણ આપણે એકવાર જોઈ લઈએ અને પૂરી લઈએ, કે જેથી તમારે જીકેનું હોમવર્ક છે તે કરવાની જરૂર પડે નહીં. એશિયન ગેમ્સ એશિયાડના નામે ઓળખાય છે. ક્યાં નામે ઓળખાય છે? એશિયાડના નામે, એટલે ત્યાં આવશે સાચું. પ્રથમ એશિયન રમત ઉત્સવ ગાંધીનગરમાં યોજાયો હતો. ક્યાં યોજાયો હતો મિત્રો? તો કે ત્યાં હતું. ખોટું, ગાંધીનગરમાં યોજાયો ન હતો. એશિયન ગેમ્સનું પ્રતીક શું છે મિત્રો? એશિયન ગેમ્સનું પ્રતીક છે ઝળહળતો સૂર્ય. શું છે મિત્રો? તો કે ઝળહળતો સૂર્ય. કોમનવેલ્થ ગેમ્સ રમતોની સ્પર્ધામાં દર 5 વર્ષે યોજે છે. જો મિત્રો, કોમનવેલ્થ ગેમ્સ છે એ ખોટું છે, એ દર 4 વર્ષે યોજાય છે. એશિયન ગેમ્સ નામ જવાહરલાલ નહેરુએ નક્કી કર્યું છે તો એ સાચું છે. અને પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ છે ઈસવીસન 1921માં યોજાયો તે પણ ખોટું છે. સારું મિત્રો, અહીંયા તમારો પાઠ 8 છે તે પૂર્ણ થાય છે. અને હવે આપણે બીજા વિડીયોની અંદર પાઠ 9 જોઈશું. થી મિત્રો આવ